સમાચાર રાજકોટથી સામે આવ્યા છે. તો રાજકોટથી સમાચાર સામે આવ્યા છે જેમાં શિક્ષણના ધામમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈ છે. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી દેશી દારૂની ભઠ્ઠી પોલીસે ઝડપી પાડી છે. સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. બાતમીના આધારે પોલીસે ત્યાં દરોડા પાડ્યા હતા, તપાસ કરી હતી, જેમાં કેમ્પસમાં આવેલી એક ઉર્જામાંથી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે. 32 લીટર દારૂ, 240 લીટર આથો મળી આવ્યો. તો આ મામલે પોલીસે દરોડા પાડતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. બુટલેગર અંકિત દારૂનો ધંધો કરવાની પોલીસને બાતમી મળી હતી અને પોલીસે બાતમીના આધારે ત્યાં રેડ કરી તપાસ કરતા જ દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે. તો દરોડા પાડી અને મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો શિક્ષણના ધામમાં નશાનો કાળો કારોબાર ઝડપાયો છે, તેના સીધા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. પોલીસને બાતમી મળી હતી અને જે બાદ પોલીસે દરોડા પાડ્યા હતા. એથ્લેટિક ગ્રાઉન્ડ પાસે દારૂની ભઠ્ઠી ધમધમતી હતી, જેમાં 27 વર્ષીય અંકિત ઉર્ફે ભોલો સોલંકીની આખરે ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે તેની પૂછપરછ હાથ ધરાશે. કેટલા સમયથી આ દારૂની ભઠ્ઠી ચાલતી હતી તે અંગે પણ તપાસ કરવામાં આવશે. તો યુનિવર્સિટીના કેમ્પસમાં જ દારૂની ભઠ્ઠી ચાલતી હોવાનું સામે આવ્યું છે. તો કેમ્પસમાં આવેલા એક ઓરડીમાંથી આ ભઠ્ઠી ઝડપાઈ છે. અંદર કોની કોની સંડોવણી હતી તે અંગે પણ તપાસ કરવામાં આવશે. કેટલા સમયથી આ ભઠ્ઠી ચાલતી હતી તેને લઈને પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી દેશી દારૂની ભઠ્ઠી પોલીસે ઝડપી પાડી છે. તો અનેક સવાલ ઉઠવા પામ્યા છે, જેમાં યુનિવર્સિટીના કેમ્પસમાં જ આ ભઠ્ઠી ચાલતી હતી તો કોલેજના સંચાલકો આનાથી અજાણ હતા કે કેમ, તેને એક લઈને મોટા સવાલો ઉઠવા પામ્યા છે. 32 લીટર દારૂ અને 240 લીટર આથો મળી આવ્યો છે. તો કોલેજના કોઈ સંચાલકને આની જાણ હતી કે કેમ, તેને લઈને અનેક સવાલ ઉઠવા પામ્યા છે. તો બુટલેગર અંકિત દારૂનો ધંધો કરતો હતો તેવી બાતમી પોલીસને મળી અને જે બાદ પોલીસે ત્યાં દરોડા પાડ્યા, રેડ કરી અને આખરે પર્દાફાશ થયો છે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવ જોડાઈ ગયા છે. જી, રાજકોટમાં શિક્ષણના ધામમાં જ દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, શું છે સમગ્ર મામલો? ચોક્કસથી, રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નું એથ્લેટિક ગ્રાઉન્ડ છે, ખૂબ જ વિશાળ ગ્રાઉન્ડ છે અને એ જ વિશાળ ગ્રાઉન્ડ ની આસપાસ આ દેશી દારૂની ભઠ્ઠી છે તે લાંબા સમયથી ચાલતી હતી. આ પીસીબી ને ક્યાંક જાણ થઈ હતી અને પીસીબી અને ક્રાઇમ બ્રાન્ચ તરફથી ક્યાંક ને ક્યાંક દરોડા છે તે પાડવામાં આવ્યા હતા અને એ દરોડા સમયે ક્યાંક ને ક્યાંક તે ક્રાઇમ બ્રાન્ચને પણ એવું લાગતું હતું કે આ વિસ્તાર છે તે શૈક્ષણિક ધામ છે, તો અહીંયા દારૂની ભઠ્ઠી કઈ રીતે ચાલી શકે, એક સવાલ ક્યાંક થઈ રહ્યો હતો. પણ એ સવાલનો જવાબ છે તે ત્યાં સ્થળ ઉપર જ તેઓને મળ્યો. ચોક્કસથી 32 લીટર જેટલો જે દારૂનો જે જથ્થો છે તે મળ્યો, આ સાથે 250 કિલો જેટલું છે જે આથો હોય છે તે મળી આવ્યો. એટલે કે એક મોટો સવાલ ક્યાંક પેદા થાય છે કે આટલો મોટો જથ્થો અને આ વેપાર લાંબા સમયથી ચાલતો હતો, કોના રહેમ નજર હેઠળ આ ધંધો છે ચાલતો હતો, એટલે એક સવાલ ક્યાંક ઉભો થાય છે. અને આ સવાલને લઈને ક્યાંક ને ક્યાંક પીસીબીની જે ટીમ છે અને જે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પહોંચી હતી. તેની પાસે એથ્લેટિક નું ખૂબ જ મોટું ગ્રાઉન્ડ છે, અનેક વિદ્યાર્થીઓ ત્યાં દોડવા માટે આવતા હોય છે, રનિંગ પ્રેક્ટિસ કરવા માટે આવતા હોય છે, તેઓને પણ ક્યાંક ને ક્યાંક આ વાતની જાણ નહોતી. આ સાથે કહી શકાય કે સત્તાધીશો પણ આ વાતથી અજાણ હતા, આ એક સ્પષ્ટપણે અત્યારે લાગી રહ્યું છે. પણ એક સવાલ ઉભો થાય છે કે જાગૃતતા ક્યાંક ને ક્યાંક લોકોમાં નથી, સત્તાધીશોમાં નથી, કારણ કે એક બાજુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એટલે કે સમગ્ર સૌરાષ્ટ્રનું ખૂબ જ મોટું યુનિવર્સિટી મોટી યુનિવર્સિટી છે, જેમાં 3000થી વધુ જે વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ કરે છે. અને આ જ ખૂબ જ મોટો સવાલ ક્યાંક ઉભો થાય છે કે શું ત્યાં પોલીસની પેટ્રોલિંગ નથી થતી, આ પણ એક સવાલ ક્યાંક પેદા થાય છે કે લાંબા સમયથી જ્યારે આ જે કાળો કારોબાર છે તે ધમધમતો હોય છે તો શા કારણે પોલીસ તરફથી કોઈ કાર્યવાહી નથી થતી. એટલે સીધો પ્રશ્ન ક્યાંક ને ક્યાંક જે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ઉપર ક્યાંક સવાલ પેદા થાય છે કે શું તેમને ખબર નથી આ વાતની, એટલે આ સવાલ ક્યાંક પેદા થાય છે. અને આ સાથે સત્તાધીશો ને પણ સવાલ ક્યાંક ઉભો થાય છે કે સત્તાધીશો અત્યાર સુધી શું કરતા હતા, સત્તાધીશોને શું જાણ નહોતી, આ પણ સવાલ અનેક પેદા થાય છે. ત્યારે
વિદ્યાર્થી આલમમાં પણ ત્યારે આક્રોશ દેખાઈ રહ્યો છે. એનએસયુઆઈ હોય કે પછી એબીવીપી હોય, તેમને પણ તેમના તરફથી પણ એક સ્પષ્ટ એક પ્રશ્ન છે તે અત્યારે સત્તાધીશોને પૂછવામાં આવી રહ્યો છે કે સત્તાધીશોમાંથી કયા એવા સત્તાધીશના રહેમ નજર હેઠળ આ જે જે દેશી દારૂનો જે ધંધો છે તે ચાલતો હતો, લાંબા સમયથી ક્યાંક આ વેપાર ચાલતો હતો, આ પ્રકારની હાલ પ્રાથમિક માહિતી મંતવ્ય ન્યૂઝને હાલ મળી રહી છે. ત્યારે ચોક્કસથી અનેક સવાલો અનેક લોકો ઉપર ઉભા થાય છે, સત્તાધીશો ઉપર ઉભા થાય છે, આ સાથે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ના જે અધિકારીઓ છે, જે કોન્સ્ટેબલ છે, તેમના ઉપર પણ હાલ અત્યારે આ સવાલ ઉભા થઈ રહ્યા છે. જી જી ધ્રુવ, કેટલા સમયથી આ દારૂની ભઠ્ઠી ચાલતી હતી, કોઈ તપાસમાં સામે આવ્યું છે કે કેમ, અને અત્યાર સુધી કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી? ચોક્કસથી અંકિત સોલંકી નામના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. અંકિત લાંબા સમયથી આ વેપાર કરતો હતો, આવી વિગતો હાલ મળી રહી છે. ત્યારે અંકિત સાથે બીજા કોણ સંકળાયેલા છે તેના ઉપર પણ ક્યાંક હાલ અત્યારે સવાલ ઉભા થાય છે, કારણ કે આવડી મોટું દેશી દારૂનો જે ભટ્ટો ચાલતો હોય તે ત્યારે એક વ્યક્તિથી આ વેપાર ન થતો હોય, આ ધંધો ન થતો હોય, એ સ્વાભાવિક વાત છે. પોલીસે માત્ર અંકિતની હાલ અત્યારે ધરપકડ કરી છે. ત્યારે અંકિત સાથે અન્ય કેટલા શખ્સો હતા આ પણ અત્યારે પોલીસ તરફથી પૂછપરછ થશે. ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે ત્યાં પહોંચી હતી અને પોતાની જે કામગીરી છે તે કરી હતી. ચોક્કસથી ક્રાઇમ બ્રાન્ચની ટીમને પણ પહેલા આ વાત ગળે નહોતી ઉતરતી કે શિક્ષણના ધામમાં કઈ રીતે દેશી દારૂ નો ભટ્ટો છે તે ચાલી શકે, એટલે કે એની આસપાસના વિસ્તારમાં ખૂબ જ મોટો વિસ્તાર છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિસ્તાર એટલે, અને ન માત્ર રાજકોટથી પણ સૌરાષ્ટ્ર આખાથી જે વિદ્યાર્થી આલમ છે તે અહીં આવતા હોય છે. અને એ સવાલ ઉભો થાય છે કે વિદ્યાનું ધામ હોવા છતાં શા કારણે આવી ગેરપ્રવૃત્તિઓ ત્યાં થાય છે, એટલે કે ક્યાંક ને ક્યાંક જાગૃતતાનો અભાવ છે. બીજી વસ્તુ, આંખ આડા કાન અધિકારીઓ કરતા હોય એ પ્રકારની પણ પ્રવૃત્તિઓ અત્યારે હાલ દેખાઈ રહી છે. જી બિલકુલ, થી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે દેશી દારૂની ભઠ્ઠી પોલીસે ઝડપી પાડી છે. ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે, બીજી તરફ કોલેજના સત્તાધીશો સંચાલકો સામે સવાલ ઉઠ્યા છે, કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં દારૂની ભઠ્ઠી ચાલતી હતી, અત્યાર સુધી કેમ કોઈ તપાસ કરવામાં આવી નથી તે એક મોટો પ્રશ્ન છે, જેમાં પોલીસને બાતમી મળી હતી અને જે બાદ પોલીસે રેડ પાડી અને તે બાદ દારૂ મળી આવ્યો છે, સમગ્ર મુદ્દા માલ કબજે કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે રાજકોટમાં શિક્ષણના ધામમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાંથી દારૂની ભઠ્ઠી મળી આવી છે. એથ્લેટિક ગ્રાઉન્ડ પાસે આ દારૂની ભઠ્ઠી ધમધમતી હતી.